સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન વૃત્તિનું સ્વરૂપ લયું નહીં એટલે શું લયું સ્વરૂપને વૃત્તિનું આત્મસિદ્ધિ શાસ્ત્રની અઠ્યાવીસમી ગાથામાં કૃપાલદેવે આ પ્રમાણે બોધ્યું છે વૃત્તિનું સ્વરૂપ શું છે તે પણ હે ભગવાન મતાર્થી એવો હું જાણતો નથી ક્રિયા માર્ગે આચરણ કરી અસદ અભિમાન કર્યું અને શાસ્ત્ર અભ્યાસ કરી અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ સેવ્યો હું જાણું છું એવું અભિમાન જ્ઞાની અને જ્ઞાનીના વચનો વિચારતા વાંચતા પણ કર્યા કર્યું અને વચનમુત સાતસો ઓગણત્રીસમાં બોધ્યું છે તે મુજબ લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું એ અંગેનું માન સેવ્યું ને પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ કર્યું પૂજ્ય બ્રહ્મચારીજીએ સંપ્રદાયમાં પ્રચલિત રત્નાકર પચ્ચીસના અનુસારે સ્વદોષ દર્શનની પચીસને બદલે બાવન કડીઓ રચી જે આલોચના આદિ સંગ્રહ મોટી તેમાં છે નાની આલોચનામાં આ નથી ખરો જિજ્ઞાસુ અંતર અવલોકન કરી ખુલ્લો એકરાર કરે છે કે ઉત્તમ એવો નર્ભવ પામીને પણ કરવું જોઈએ તે કર્યું નહીં પૂનમની ચાંદનીમાં ચંદ્રકાંત પથ્થર દ્રવે પીગળે મારું મન તો એટલું કઠોર છે કે હે ભગવાન હું પથ્થર કરતાં પણ ગયો તમારા અપૂર્વ બોધ વચનોની પણ મને અસર થતી નથી મારું મન પીગળતું નથી ભીંજાતું પણ નથી મળદા બેઠા થાય પણ કઠોર મુજમન હું ગણું જળ જેવું એ નહીં ચંદ્રકાંત પથ્થર છતાં દ્રવે ચાંદની માહી અનંતકાળથી ભવભ્રમણ કરતાં કરતાં અથડાતા ભટકાતા આ ભવે સારના સારરૂપ રત્નત્રય પામ્યો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર તે રૂપ ત્રણ રત્નો પામ્યો પણ પ્રમાદરૂપ ભાવનિંદ્રામાં હું ઊંઘતો જ રહ્યો અને આ ત્રણ રત્નો પણ લૂંટાઈ ગયા વચનામુત પાંચસો ચોત્રીસમાં બોધ્યું તે મુજબ આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી પૂજ્ય પ્રભુસિંહજીને આ પત્ર મળ્યો અને આંખમાં આંસુ દડદડે છે અને પરમપલને પત્ર લખે છે હાય હાય મેં શું કર્યું વૈરાગ્ય રંગે જન ઠગ્યા દહીં જન રંજન બોધ વાદ કર્યા વિદ્યાભણી કરણી હસવા જોગ લોકોને રંજિત કરવામાં લોકોથી રંજિત થવામાં મેં ભૌભો ગાળ્યા અને આટલે સુધી આ ભવ પણ એમ જ વેડફ્યો કબીર કહે છે કબીર પગરા દૂર હૈ અભો રહીએ સાંજ જનજનકો રીઝાવતી વેશ્યા રહી ગઈ વાન છે બીજાને માત્ર રાજી કરવામાં ભાવ ગાળે વેશ્યા પોતે નિસંતાન જ વાંજણી જ રહેવાની સબલ દ્રષ્ટાંત આપી જ્ઞાની પરમાત્બોધ પ્રકાશે છે મારી વૃત્તિ જ મને છેતરે છે હું જ મારો વૈરી છું આ સ્વદો દર્શનની છવ્વીસમી ગાથામાં બ્રહ્મચર્યજી બોધે છે કે પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહાંત ચિંતવ તો ચંચળ નયન નારી અંગોપાંગ હું તારું દર્શન પામ્યું છતાં એ પ્રભુ અંતર્વૃત્તિથી તો સ્ત્રીના અંગો પાંગ ચંચળ નયન જોયા જ કરું છું મૃગનયના નિહાળતા લાગ્યો લવ ઉરરાગ શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નય ડાગ બાહ્યથી તો હું શાસ્ત્ર સમુદ્રમાં ઝીલું છું બહુ વાંચ્યું બહુ અભ્યાસ કર્યો પણ સ્ત્રી પર દ્રષ્ટિ પડતાં કાળજામાંથી સુષુપ્ત વાસના જાગૃત થાય છે મનને ડાઘા લાગે છે આ ડાઘા શાસ્ત્ર સમુદ્રના પાણીથી પણ નીકળ્યા નહીં ડાઘા ધોવાતા નથી હે પ્રભુ આ મારી વૃત્તિઓ છે મળે ને મૂજમાં રૂપ ગુણ કળા પ્રભુ થાય તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય મારામાં ગણતરીમાં લઈ શકાય એવો એક એક ગુણ નથી તો પણ મારે માન મૂકાતું નથી અહંકાર ઉભરાય છે છલકાય છે અને વય ગઈ આઈ સ્પૃથવા આવ્યું તો પણ વય ગઈ તોય ન વિષયની અભિલાષા દૂર થાય વર્ષોથી ભક્તિ સત્સંગ કર્યો સેવો એમ હું માનું છું દોડ દવા કરવા કરું પણ ઢીલ ધર્મમાં થાય મહામોહ દેહાધ્યાસ મને મૂંઝવે છે સ્વામી કરો સહાય પૂર્ણ પુરુષ બીજા શ્રી રામ શ્રી મહાવીર તુલ્ય તમો મને મળ્યા પૂર્વને કોઈ મહત્મહત્વપૂર્ણ ભેટ્યા કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવ ગુરુ આપ છતાં હું સુણતો ફેર્યો નહીં પુણ્ય કે પાપ અસદ ગુરુના વચનો અસદ ધર્મની ક્રિયાઓ સિવાય કરી અને દેવને મેં માર્યા દ્યા સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તે મને મળ્યો તો પણ મંત્ર તંત્ર મિથ્યા ભીણ્યો આત્મહિત હણનાર તજી પરમ ગુરુ મંત્ર જે ઉતારે ભૂપાર બીજા બીજા ઘણા મંત્રો મેં આરાધ્યા મિથ્યાત્વનું સેવન કર્યું દર્શનવણી કર્મના બંધ બાંધ્યા આવું કર્યું તેનું મૂળ કારણ આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નહીં હે ભગવાન હું શું કહું આવા આવા આચરણોથી હે પ્રભુ પુણ્ય કર્યું નહીં પર ભવે આગળ પણ નહીં થાય અને તેને લઈને આ ભવ ભૌ ભવ ત્રણેય નકામાં જાય પણ મને મારી વૃત્તિનું સ્વરૂપ હવે સમજાયું મને વૃત્તિઓ છેતરે છે હવે હું તમારું સ્મરણ કરું છું કે વૃત્તિઓ ભાગી જાય છે આ મુજબ મૂની પરમ પરમપુજને એક પત્રમાં લખે છે તમારું સ્મરણ કરું છું કે વૃત્તિ મર્યાદા ઓળંગતી નથી હવે તો હવે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ વૃત્તિ આ ભણી વળી એટલે કામ થયું હવે આટલું જ યાચું છું એ ભગવાન રત્નાકર કર મંગલ નિધિ દે દાન ભવભય ક્ષય જેથી થતા પામું મોક્ષ નિદાન હે રાજ હું પામું મોક્ષ નિદાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ